વિશ્વગ્રામમાંથી હું સંજય, તુલા સંજય. એક સંગીતનો કાર્યક્રમ છે, પણ આ આખા કાર્યક્રમ પાછળનો જે ભાવ છે એ બહુ અલગ પ્રકારનો છે. આપણે બધા જાણીએ છીએ કે બહુ જ લાંબા સમયથી મણિપુરની અંદર બહુ મોટા પ્રમાણમાં બે જૂથ વચ્ચે એક સંઘર્ષ ચાલી રહ્યો છે અને ખાસો હિંસાત્મક સંઘર્ષ છે, અને એને લઈને ત્યાંના મોટા ઘણા બધા લોકો જે ભોગ બન્યા છે, એની પીડાને સમજવા, એની પીડાને સ્પર્શવા અને એની પીડામાં કશું સહયોગ કરી શકાય તો ઓછું કરવામાં, એ સહયોગ કરવા માટે આપણે ગયા નવેમ્બર મહિનાથી ત્યાં કામ કરી રહ્યા છીએ, વિશ્વગ્રામ અને બીજી ઘણી બધી સાથી સંસ્થાઓ. અને એ કહેતું હતું કે ભાઈ, ગુજરાત તો એમ આપણી તો નરસિંહની ધરતી છે, પીઢ પરાઈ જાણે રે, તો એ પરાઈ પીઢને પોતાની પીઢ કેવી રીતે બનાવવી એના ભાગરૂપે આખી આ સંગીત યાત્રા છે. અને જેની અંદર આ પાંચમો મુકામ રાજકોટમાં છે. પહેલો કાર્યક્રમ અમદાવાદમાં વિશ્વકોશમાં થયો, બીજો અમદાવાદ યુનિવર્સિટી, ત્યાર પછી ભાવનગર, ગઈકાલે લોકભારતી, આજે અહીંયા અને આવતીકાલે ભુજમાં છે. અને એમ છે કે ગુજરાતના લોકો આ પીડા સાથે જોડાય અને ત્યાંના લોકોને સાંત્વના મળે. આપણે માણસ તરીકે, નાગરિક તરીકે શું કરી શકીએ, તો મને એમ છે કે રોલ પ્લે કરવા માટે આપણે કરી રહ્યા છીએ. અને માંકા અને એની જે ટીમ આવી છે એ લોકો મણિપુરના બહુ જ પ્રિય અને ખૂબ જ પ્રસિદ્ધ એવા કલાકારો છે કે જે બસ પોતાના ભાવને વ્યક્ત કરવા માટે આપણી વચ્ચે આવ્યા છે. અને સાથે મેઘા ડાલ્ટન, જે અદ્ભુત ગાંધીને ગાય છે, આમ તો ઘણી બધી ફિલ્મોમાં પણ ગાયું છે, એ પણ સાથે જોડાઈ છે. અને હું આશા રાખું કે મણિપુરના લોકોની તકલીફ પીડા આપણે સમજીએ અને દૂર કરવામાં નાનો તો નાનો સહયોગ આપણે આપી શકીએ એવા ભાવ સાથે આપણે આખી યાત્રા કરી રહ્યા છીએ. આજના કાર્યક્રમમાં મેં કહ્યું કે એ જે મણિપુરના જે ગાયિકા છે માંકા, એની સાથે એમના ચાર બીજા સાથીઓ છે, જે લોકો ત્યાંના લોકવાદ્યો સાથે આ પરફોર્મ કરવાના છે. અને મણિપુરી ગીતો એમાં હશે. મેઘા ડાલ્ટન જે ઝારખંડથી આવ્યા છે, એ પોતે કેટલાક ઝારખંડના ફોક ગીત પણ લેશે, પણ મુખ્યત્વે તો ગાંધીના ગીતો ગાશે. ગાંધીને એ રીતે જોઈએ છે, ગાંધી એટલે જોડનારો માણસ, ગાંધી એટલે સૌને લઈને સાથે લઈને ચાલનારો માણસ. અને એ જ છે કે આપણે બધા જ, માત્ર દેશ નહીં પણ આખી દુનિયાના લોકો શાંતિથી રહી શકે, પ્રેમથી રહી શકે એવું એક જગત આપણે બધા ભેગા થઈને બનાવવાનું છે. અને એ પણ એક આની એક કોશિશ છે.